Okay, Kachubai. Kachubai. Badani Jai Sachidan, Ranjini Jai Sachidan, Hasmukhanandji Jai Sachidan, Jai Sachidan. आप लोग मोकले अच्छे हैं व्हाट्सएप में बोलो व्यवहार आत्मा सहज था तो देह सहज सहज थी जाए पन मूल आत्मा तो सहज छे आमा व्यवहार आत्मा सहज था तो देह सहज थी जाए आ थोड़ो आ माटे व्यवहार आत्मा सहज थाय तो दे सहज थाय तो दे सहज थई जाय पण मूळ आत्मा सहज જ છે દીપક આનંદજી આપ કઈ વાત કરો અભી દેખો મૂળ આત્મા યાને જો તત્વ સ્વરૂપ આત્મા હે વ ક્લિયર ડોક્ટર સાહેબ वो तो अपने आप अपने स्वभाव में ही है उनको कोई प्रॉब्लम नहीं है लेकिन जिसे मैं हूं करके जो हम मानते हैं ना आई एम हाँ तो वो उसे व्यवहार वाला मैं मूल मैं नहीं अभी वो जो व्यवहार वाला मैं यानी आत्मा और शरीर के बीच में जो प्रकट हुआ है भ्रांति के कारण वह है आई और वह सहज नहीं है क्योंकि वो कई बार बोलता है मैं करता हूं और कई बार बोलते हैं मैं जानता हूं और तो और अरे गुजराती माने गुजराती माने हाँ कोई वक्त कहे कि हूँ जानू छू कोई वक्त कहे छे कि हूँ करू छू अरे एना आधारे એને કસાય રહ્યા કરે અને રાગ દ્વેષ થાય એટલે એ અસહજ થાય જ એટલે આ બધા જ ધર્મો છે તે આ વ્યવહારના હું ને એટલે આત્મા એટલે તે હું છું કરીને તે વ્યવહાર આત્માને સહજ કરવાનો આખો એનો પ્રયોજન છે અને વ્યવહાર આત્મા સહજ થાય તો પોતે સહજ થઈ જાય વ્યવહાર આત્મા સહજ એટલે કે એટલે રાગ દ્વેષ વગર નોર્મલ રાગ દ્વેષ વગર સરળ ઓર સહજ ઓકે તો આ વ્યવહાર આત્મા રાગ દ્વેષ વગર થઈ જાય તો આ દેહ ઊંચું નીચું નથી થાય કરેક્ટ કરેક્ટ આત્મા જો મહાવીર ભગવાન મેં થા વહી આત્મા सभी के अंदर है लेकिन महावीर भगवान खुद सहज हुए थे उनको ज्ञान मिला और ज्ञान की पराकाष्ठा प्रकट हुई और तीर्थंकर परमात्मा बने कि जीवंत उदाहरण ऐसा उनका बना कि जिनको उनको देख के ही सभी लोगों का कल्याण हो जाता है आप समझे असहजता थी आ बद्दु आ देह पर असर पड़े छे आ इमोशनल होए छे आने मन देखो एक एक सिंपल बात बताता हूं ये मुझे गाड़ी चलाने आती नहीं है तो मैं गाड़ी कैसा चलाऊंगा और जो गाड़ी चलाने वाला एक्सपर्ट होता है वो गाड़ी कैसे चलाता है समझ गए वो कॉन्फिडेंस से चलाता है नहीं कॉन्फिडेंस तो सही है ढंग से चलाता है क्योंकि उनका वो जो व्यवहार वाला आई है ना उनको यह चलाने का ज्ञान मिला है उसी तरह से अगर ये व्यवहार आई को सही समझ मिलती है तो वो सहज होते जाता है सहज होते जाता है और वो जो वो सहज हो गया तो फिर उनका देह यानी उनका जीवन व्यवहार सहज होता मतलब जीवन व्यवहार सहज हो जाएगा मतलब कि उनका मतलब कि वो इमोशनल नहीं होंगे उनको जो है वो बाकी सामने काम काम वगैरह सही कर पाएंगे उनको नींद किसी की कंप्लेन नहीं किसी की कंप्लेन नहीं किसी को दुख नहीं होगा नहीं तो वो जो है वो राग द्वेष से वो उसमें उलझ जाएगा सो नहीं पाएगा वो खुद भी दुखी होगा दूसरों को भी दुखी करेगा अच्छा ऐसे समझ समझ ओके धन्यवाद जय सच्चिदानंद
રજનીકાંત અંકલ સાહેબ, જય સચિદાનંદ, પતાનંદજી સાહેબ, જય સચિદાનંદ, હસમુખાનંદજી સાહેબ, જય સચિદાનંદ. બોલો પિતાબેન. દીપકાનંદજી, બુક નંબર 25, તારીખ પાનું નંબર 95, તારીખ 11/2/72, 72, મુંબઈ. એક મિનિટ ગીતાબેન. હા જી. હા એક મિનિટ, શીતલ ને આપણે લઈ કઈ તેને મીટિંગ માં જવાનું. શીતલ, ઓકે ઓકે, કઈ વાંધો, ઓકે, તમે પછી આવો. હા, જય સચ્ચિદાનંદ. મારી લેપટોપ ની બેટરી લો છે, બટ એનીવે હું પૂછી લઉં, કદાચ ડ્રોપ થઈ જાય તો. હસમુખાનંદજી, મારો ક્વેશ્ચન એ હતો કે મેં વારંવાર સત્સંગમાં આ દાદાનું વાક્ય સાંભળ્યું છે, દાદાનું કહેલું કે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાળ્યા. તો એ એ દાદાએ એ શું કહેવા માંગતા હતા એનાથી, એ કયા કોન્ટેક્સ્ટમાં એમણે કહ્યું હતું, એ સમજવું છે. તો કે દાદા ભગવાનનું વાક્ય છે કે લૂંટાયા તો લૂંટાયા, કે ભલે આપણે એક વખત કઈ પણ કામ કરતા હોઈએ બરોબર, અને આપણે જતા રહે પૈસા, તો પકડાયા કોણ? તો કે મહી અંદર જે હતું ને એ પકડાયા અંદર, એટલે ચોરને દેખાયો આપણને, સમજાયો ને? એટલે બહારથી કદાચ કોઈ પણ વસ્તુ થયું, નુકસાન થયું કે આ થયું, પણ મય અંદર જે ચોર લોભ અંદર છે, મય ક્રોધ છે, એ કઈ પણ વસ્તુ છે, તો એ વખત શું થયું, એ ચોર આપણને દેખાયો એ સંજોગોની અંદર, સમજાયો ને? એટલે એ વખત લૂંટાઈ ગયા આપણે, મતલબ ક્રોધ થઈ ગયો, માન થઈ ગયો, આ થઈ ગયું, આ થઈ ગયું, એ બધું થઈ ગયું, પણ એના લીધે આપણને શું થયું, એ સંજોગોને આધારે આપણને મય ખબર પડી અંદર કે ભાઈ આ મય અંદર ચોર કામ કરી ગયો, એટલે મય જે અંદર ચોર છે એ આપણને અંદર દ્રષ્ટિમાં આયા. અત્યાર સુધી લૂંટાઈ જતા હતા પણ ચોર પકડાતા નતા, સમજો ક્રોધ થઈ જાય તો પણ અંદરના ચોરની આપણને ખબર પડતી નથી, પણ હવે શું થયું કે એ વખત આપણે કોઈ પણ ભૂલ થઈ ગઈ કઈ પણ જાતની, પણ એ વખત આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આનાથી આ ભૂલ થઈ ગઈ છે, એટલે મય જે ચોર છે એ ચોરને તો આપણે ઓળખ્યા ને કે ભાઈ આ મારા ક્રોધના પરિણામને આધારે મારે ભૂલ થઈ છે, કે મારા લોભના આધારે ભૂલ થઈ છે, કે મારા માનના આધારે ભૂલ થઈ છે, તો કે એ ચોર આપણને દ્રષ્ટિમાં આયા કે, એટલે એક વખત ભલે આપણે એક વખત થઈ ગયું પણ એ શું થયું કે ચોર આપણે અંદર પકડાયા આપણને, એટલે અંદર જે વૃત્તિઓ કામ કરી ગઈ એ આપણને દ્રષ્ટિમાં આવી, એના આધારે આ બાર સંજોગો બન્યો, એના આધારે એ વૃત્તિ આપણે દ્રષ્ટિમાં આવી, એટલે એક વખત કદાચ ભૂલ થઈ ગયો તો લૂંટાઈ ગયા, પરંતુ એ સંજોગોને આધારે આપણી એ મય અંદરની વૃત્તિ આપણને ઓળખાઈ કે આ વૃત્તિને આધારે આ ભૂલ થઈ ગઈ. હા, અંદરની ભૂલ આપણે પકડાઈએ. હા, એટલે એમાં રોંગ સમજણ, રોંગ બિલીફ બધું આવી. હા, રોંગ સમજ, આવડી સમજણ, એટલે ચોર પકડાઈ ગયો, તો ચોર પકડાઈ ગયો તો હવે શું કરવાનું? તો કે હવે ધીરે ધીરે ચોર પકડાઈ ગયો તો એની જોડે માફી માંગી અને આગળ વધતા રહેવાનું, સમજો ને? કારણ કે કઈ પણ સંજોગ આવે છે એ સંજોગની અંદર આપણી વૃત્તિઓ ખુલ્લી થાય છે, આમ સામાન્ય રીતે ખુલ્લી થાય નહીં, પરંતુ જેવો સંજોગ આવે, સમજો તમે ઘરમાં બેઠા હોય તો તમારું નોર્મલ હોય, પણ જેવો ઓફિસમાં જાઓ, ઓફિસનો સંજોગ આવે, એવું અંદરથી બધું અંદર કામ કરવા માંડે બરોબર, કોઈની પર ગુસ્સો થઈ જાય, કોઈની પર આ થઈ જાય, આ થઈ જાય, તો એ એ સંજોગ આવ્યો એ સમયે આપણને આ બધી વૃત્તિઓ બહાર નીકળે, તો એ સમયે આપણને એ ચોર બધા અંદરથી પકડાયા, એટલે સંજોગની અંદર કદાચ ગુસ્સો થઈ ગયો, પણ એ ગુસ્સાને આધારે શું થયું કે મહી જે અંદર ચોર હતા એ બધા પકડાવા માંડ્યા, ઓળખાવા માંડ્યા, એટલે ઓળખાયા, એટલે ધીરે ધીરે શું થશે, ચોર ધીરે ધીરે નીકળતા જશે, ઓછા થતા જશે, તો પછીથી હેરાન કરતા ઓછા થઈ જશે, સમજાય ને? એટલે લૂંટાયા લૂંટાયા પણ ચોર તો દેખાઈ ગયો આપણને, એમ. હા, એટલે દરેક સંયોગમાં એ આપણે લાભ લઈ લેવો જોઈએ. હા, લાભ લઈ લેવો જોઈએ. એક વખત કદાચ ચૂકી ગયા આપણે, લૂંટાઈ ગયા આપણે, સમજો ભૂલ થઈ ગઈ ને એ થઈ ગયું, પણ એ વખતે મય અંદર કયા ચોરે કામ કર્યું એ આપણે અંદર ઓળખી લેવાનું એને. ઓ બરાબર. હા હા, દીપકાનંદજી બીજું કઈ હોય તો કહેજો. આમાં કેવું છે, જે આગળ ચોરી કરીને આવેલા હોય ને, એના જ ઘેર ચોરી થાય,
એટલે આજે એમ માને કે પેલો બહાર ચોર ચોરી ગયો તો કે ના આજે અંદર નો ચોર પકડાયો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. એટલે પાછળ જે ચોરી કરીને આવ્યા હતા એનું પરિણામ અહીંયા આવ્યું તે એ ચોર મૂળ ચોર. હા, લૂંટાય તો લૂંટાય પણ આપણે જે બહાર ચોર માનતા હતા ને તે બહાર નથી, અંદર છે ચોર. ઓરિજિનલ ચોર અંદર છે. એટલે એટલે આપણે 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 પોતાની જાતને દયા છે એમ માનીએ છીએ પણ ચોરી થઈ એ શું બતાડે છે? સમજી સમજીને કામ કર્યા કરવું, જે તે રસ્તે અને સહજ કરવાના છે. જય સચિદાન. દીપકાનંદજી, નીચે પેજ નંબર 56 of 59. ઉપરથી ચોથો પેરેગ્રાફ બોલ્યો. ઘરના માણસો માટે અભિપ્રાયો બહુ જાડા હોય. બોલો આગળ. પેરેગ્રાફ નું બિગિનિંગ બોલવાનું ઓલવેઝ. હા, એ જ ને પેરેગ્રાફ. ઘરના માણસો માટે શુદ્ધ આત્માની લગ્નીમાં જ અખંડ પ્રેમ જણાય છે. પછી એમાં નીચે કે છે દાદા ભગવાન કે ઘરના માણસો માટે અભિપ્રાયો બહુ જાડા હોય એટલે તેને છોડવા માટે બહુ જોર કરવું પડે. અભિપ્રાય બાંધવાના ના હોય પણ અજ્ઞાન હોય તેથી અભિપ્રાય બંધાય. જ્યારથી અભિપ્રાય છોડવાનું નક્કી કર્યું એટલે ધીમે ધીમે અભિપ્રાય છૂટી જશે. અમે ઢીલાને પણ મજબૂત કરીએ એટલે અભિપ્રાય છૂટી જશે. સાહેબ, આમાં થોડો પ્રકાશ આપો ને. આ કે છે ને દાદા ભગવાન કે શુદ્ધ આત્માની લગ્નીમાં જ અખંડ પ્રેમ જણાય છે, એમાં કોને થોડું શુદ્ધ આત્માની લગ્નીમાં જ અખંડ પ્રેમ જણાય છે. હા, એમાં ખરેખર પ્રેમ ક્યાં હોય તો કે જ્યાં વધઘટ ના હોય. પ્રેમ કોને કીધો? તો કે વધે નહીં ઘટે નહીં. તો કે એવું કયું સ્વરૂપ છે? તો કે પોતાનું એક શુદ્ધાત્મા સ્વરૂપ જ એક એવું છે કે જેની અંદર ત્યારે વધઘટ થતી નથી. બાકી બહારના સંબંધો આપણે જોઈએ, કોઈ પણ ઘરના સંબંધો હોય, કોઈ પણ વ્યવહારના સંબંધો, રિલેટિવ કઈ પણ સંબંધો હોય, તે હંમેશા કેવા હોય છે? વધઘટ વાળા હોય છે. એટલે અને પોતાનું એક સ્વરૂપ કેવું છે તો કે એમાં ક્યારે વધઘટ થાય ને. એક શુદ્ધાત્માની લગ્ની તો કે એની જયારે લગ્ની લાગશે તો જ એ અખંડ પ્રેમ એટલે કાયમ નો પ્રેમ આપણી અંદર જણાતો રહેશે. સમજાય ને? એટલે શુદ્ધ આત્માની લગ્ની. તો કે અત્યાર સુધી બાર વ્યવહારની કઈ પણ ચીજોની લગ્ની લાગી તો કે એમાં ક્યારે પણ પ્રેમ જેવું હોતું જ નથી. એ બધા ભાગને શું કહે છે? આસક્તિ કહે છે. શું કહે છે? આસક્તિ કહેવાય એને. અને ખરેખર પ્રેમ એટલે શું? તો કે ક્યારે વધઘટ પામે નહીં. અને શુદ્ધાત્મા ની દ્રષ્ટિ મળી એટલે પછી જ શુદ્ધ પ્રેમ ની શરૂઆત થઈ. શું થયું? શુદ્ધ પ્રેમ ની શરૂઆત થઈ. સમજાય ને? કવિરાજ નું પેલું પદ છે કે ખરેખર શુદ્ધ પ્રેમીઓ તહુ ના ગુણ લાદે છે, અમારો વિશ્વ મૈત્રી ભાવ જગત ને મોક્ષ અમી દે છે,
जगत ने मोक्त अमिदे से दिगर ना प्रेम नो चाटो कमाडो खोल सहु दिल ना। तो के प्रेम नो छाटो ज खाली कोई पण दिल ना कमाडो खोली सके एटली एनी अंदर ताकत होय छे। ताकत छे ने शुद्ध प्रेम नी अंदर। शुद्ध प्रेम एटले शू? तो के दृष्टि એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ દરેકને જોવું એ શુદ્ધ પ્રેમની ત્યાંથી શરૂઆત થાય છે અને લોકોને ભૂલ વગરના જોવું એ તેની ધીરે 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 કરીને એ શરૂઆત થાય છે પછી આગળ લખે છે ને કે ઘરના માણસો માટે અભિપ્રાય બહુ જાડા હોય છે બહુ જાડા હોય જેની જોડે રહેતા હોય ને જેટલો 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 સંજોગ જેમ જેમ સમય પસાર થતો જાય એની જોડે 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 શું કે અભિપ્રાયો ગાઢ થતા જાય શું થતું જાય ગાઢ થતા જાય એ છોડવા માટે બહુ જોર કરવું પડે કારણ કે એને અભિપ્રાય એક વસ્તુ એવી છે કે એને છેદવો પડે વારે ઘડીએ શું કરવું પડે એને છેદવો પડે એ ધીરે 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 પછી એક પડળ બીજું પડળ ત્રીજું પડળ એમ ઉકેલતા 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 પછી એ ધીરે ધીરે કરતું મોડું પડતું જાય સમજાય ને સમજે કોઈ પણ દર્શન આપણે કોઈ પણ વ્યક્તિને તમારે તમારે ત્યાં સમજો બાજુમાં કોઈ ઘરવાળા હોય અને એક દિવસ કોઈ વસ્તુ લેવા આવે તો તમે એને આપી દો ચાલે જરૂર હશે તે આવ્યો હશે પછી બે ત્રણ દિવસ પાછી એની જ વસ્તુ લેવા આવે તો શું થાય લાયા નહીં હોય એટલે બીજી વખત કદાચ તમે એને ખાટ લેવા આવે તો બીજી વખત એને આપી દો પછી બે ત્રણ દિવસ થાય પાછી એ વસ્તુ લેવા આવે તો શું થાય એમાં અંદર અભિપ્રાય બેસી જાય કે અભિપ્રાય બેસી જાય ભાઈ આ ભાઈ કશું રાખતા નથી મારે ત્યાંથી જ બધું લઈ જાય પડી ગઈ છે ટેવ પડી ગઈ છે શક્તિ એને મોકલે છે અને વ્યવસ્થિત શક્તિ અપાવડાવે છે જ્ઞાન હાજર રહ્યું ને એના આધારે શું થયું તો કે એ વસ્તુ નો આપણે એની માટે વ્યક્તિ માટે અભિપ્રાય પડી ગયો એટલે હવે વારે ઘડી આવે વારે ઘડી આવે વારે ઘડી અભિપ્રાય પડતા જાય અને ધીરે ધીરે જાડું થતું જાય તો એને કાપવા માટે ધીરે ધીરે એને દરેક ક્રિયાઓની અંદર સવાર થી સાંજ સુધી જઈએ ને તો આપણે જેટલા વ્યક્તિને અમુક વાત તો ખાલી વાંચી વાંચી ને અભિપ્રાય થઈ જાય થઈ જાય આપણે મળ્યા ના હોય જોયું ના હોય પછી લેવા દેવા ના હોય પણ ખાલી વાંચી વાંચી ન્યૂઝ વાંચી વાંચી ને અભિપ્રાય થઈ જાય ભાઈ આ કોંગ્રેસ વાળા આવા છે ભાજપ વાળા આવા છે આના વાળા આવા છે આના વાળા આવા છે આ આમ છે આ આમ છે ખાલી વાંચી વાંચી ને અભિપ્રાય અંદર કઈ કઈ રીતે અંદર બધું પેસે છે આ વસ્તુ કઈ કઈ રીતે પેસે છે આપણે જોવાની જરૂર છે કે આનો એક જ માર્ગ નથી કે આપણને મળ્યો એટલે પેસે આ રીતે એ જોઈને પેસે પછી ટીવી પર જોઈને પેસે ક્યારેક સાંભળીને પેસે બે જણ ની વાત તમે વારી કડે સાંભળ સાંભળ કરો ને તો વ્યક્તિને મળ્યા ના હોય તો છતાં એની માટે અભિપ્રાય બંધ થઈ જાય આપણે સંપર્કમાં ના હોય તો ના હોય તો એની માટે અભિપ્રાય થઈ જાય બેસી જાય છે હા સમજાય ને તો કે જ્ઞાન એ વખત હાજર રહ્યું નહીં ને એના આધારે શું થયું કે એમાં અંદર અભિપ્રાય બંધ થઈ જાય આપણે શું કરવું પડે કે એટ એ ટાઈમ કઈ પણ વસ્તુ આવું અંદર ઘૂસી તો શું કરવું પડે એને તરત જ્ઞાને કરીને એને સાફ કરી નાખવું પડે શું કરવું પડે અમે દાદા ભગવાન કે અમે ઢીલા ને પણ મજબૂત કરીએ એટલે અભિપ્રાય છૂટી જશે એટલે ઢીલા ને મજબૂત કરીએ એટલે દાદા ભગવાન કે છે ને એ કોને છેલ્લી લીટી છે ને ઢીલા પડી ગયા હોઈએ તો એને સૌડી સમજણ આપી 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 અને શું કરીએ એને મજબૂત કરી દઈએ ભાઈ આમ નથી આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એને અલગ 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 એંગલ થી એને સમજાવે તો કે કોઈ માણસ ક્યારેક ઢીલો પડી ગયો હોય એને ભૂલ થઈ ગયો હોય અભિપ્રાય બંધ થઈ ગયા હોય એને જ્ઞાને કરીને ધીરે ધીરે પાકું કરતું જાય શું કરીએ
ઢીલું પડી ગયું હોય તો એને જ્ઞાને કરીને પાકું કરતા જઈએ, એટલે અમે ઢીલાને પણ મજબૂત કરી જઈએ, એટલે ધીરે ધીરે શું થશે કે અભિપ્રાય છૂટતા જશે. બાકી એ છૂટે એવા નથી, કારણ કે લઈને જ આવેલા છે કન્ટિન્યુઝમાં. પણ ક્યારેક ઢીલા પડી ગયા હોય અને અન્નમય અભિપ્રાય કામ કરી જતો હોય, એ જ્ઞાને કરીને જેટલું જેટલું આપણે એને સાફ કરતા જઈશું, એટલા એટલા આપણે શું થતા જઈશું, મજબૂત થતા જઈશું. સમજાય ને? હા જી સાહેબ. સાહેબ આમાં શું થયું છે કે આ જે અભિપ્રાયની વાત થઈ ને એમાં તો તમે સરસ સમજાયું. હવે આમાં ગીતાબેને કેવું છે, ઘરમાં કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય એવું કંઈ થયું, એવું બહુ મામૂલી કંઈ એટલું નથી, પણ બહાર, બહાર એટલે ઇન સગામાં, સગાવાલા સાસરીવાલા ને એટલે બધામાં આપણે ગીતાબેન આ દાદા ભગવાનમાં છે કેટલા વર્ષોથી, એટલે કઈ પ્રસંગ હોય ને લગ્ન પ્રસંગ કે કઈ સામાજિક મેળાવ, આ ગીતા છે ને દાદા ભગવાનમાં જઈને ગાંડી થઈ ગઈ છે એવું બોલે મને, એટલે ત્યારે મને બહુ દુઃખ લાગે. એટલે પછી મને હું જવાનું ટાળું કે નથી જવું, મને આમાં, મને આમાં નથી જવું એવું થઈ જાય પછી મને, આવું બોલે ને ત્યારે નથી ગમતું. હા સાહેબ, એ શું છે ગીતાબેન ને બોલે છે એવું છે? હા એ બધી વાત સાચી. તમે લઈ લો છો ના, પેલા એ શું બોલે, આ ગીતા આપણી દાદા ભગવાન માં જઈને ગાંડી થઈ ગઈ છે. દાદા ભગવાન નું નામ કહેવાય, બહુ મોટું સર્ટિફિકેટ કહેવાય એવું છે. ઓહો, આધ્યાત્મિક માર્ગ માં એ બહુ મોટું સર્ટિફિકેટ કહેવાય. ઓહો, તો મને સમજાવો. હા સમજાવો. કારણ કે તમે ક્યાં જઈને ગાંડા થયા છો? તો કે દાદા ભગવાન માં થઈને. દાદા ભગવાન કોણ છે? તો કે દેહધારી પરમાત્મા છે. સમજાય ને? એટલે કે એ વિતરાગ ભગવાન અને તીર્થંકર ભગવાન, પછી આ જ્ઞાની પુરુષ આવે, તો એની માટે પાગલ હોઈએ અને કોઈ સર્ટિફિકેટ આપે તો આપણી માટે બહુ મોટું સર્ટિફિકેટ કહેવાય. સમજાય ને? સમજાય ને? બહુ મોટું સર્ટિફિકેટ કહેવાય આપણી માટે. આપણે તો ઉપરથી ખુશ થવું જોઈએ, કારણ કે એ લોકોને સમજણ નથી. શું નથી? સમજણ નથી કે દાદા ભગવાન કોણ છે, આ શું છે, મોક્ષ નો માર્ગ શું છે, એ સમજણ નથી. એ સમજણ ના સમજણ ને આધારે એ કહે છે. સમજાય ને? અને જેવું જોવે છે એવું કહે છે બહાર. સમજાય ને? પણ આપણી માટે બહુ મોટું સર્ટિફિકેટ કહેવાય કે આ દાદા ભગવાન એટલે જ્ઞાની પુરુષ માટે કોઈ આપણને ગાંડા કે એટલે સમજી લો આપણે તો ઘણા આગળ કહેવાય. હા એટલે એની માટે બહુ એ અંદર લેવાની જરૂર નથી. અંદર કહેવાનું કે ગીતાબેન તમારે આ વસ્તુ છે, છતાંય એને કઈ વસ્તુથી દુઃખ થતું હોય એવો આપણો વ્યવહાર હોય તો ત્યાં આગળ આપણે થોડું સુધારી લેવાનું. બહાર ઉઘરાણી કરવા છે તો અમને એવું કે તમારે શું જરૂર છે, તમે સાધુ થઈ ગયા છો. મેં કહ્યું ભાઈ તમારો માલ બીજે કદ નથી લેવાનો, મેં કહ્યું આ માલ ના પૈસા લઉં છું કે બીજા પૈસા તમારા નથી લેતો. એટલે એને એ સમજણ આપે એટલે કે એવું છે. જગતના લોકો કેવું છે કે જેવું બહાર જોયે ને એ પ્રમાણે એ લોકો કે આપણને. પણ આ સર્ટિફિકેટ તો સારું છે મારી દ્રષ્ટિએ તો. તો સરસ, વેરી ગુડ. ચલો બરાબર ગીતાબેન. હા જી સાહેબ, જય સચ્ચિદાનંદ. કે કીર્તિબેન. હા જય સચ્ચિદાનંદ. હસમુખાનંદી જય જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ અને દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. વ્યવહાર આત્મા સહજ થાય તો દેહ સહજ થઈ જાય, પણ મને થોડું વધારે કે આ વ્યવહાર આત્મા એક્ઝેક્ટલી એ શુંમાં ગણ્યું, માન્યતા જે છે ખોટી માન્યતા અત્યાર સુધીની હતી એ આવી જાય એમાં. ફરીથી બોલો. આત્મા એટલે તે હું છું. આત્મા
તે હું છું. આત્મા એટલે તે હું છું. મૂળ સ્વરૂપે પોતાનું તે હું છું કરીને બેસવું તે. ઓકે, બરાબર છે. એટલે વ્યવહાર આત્મા એટલે હું કીર્તિબેન છું તે. બરાબર, બરાબર. એટલે એ ક્યારેય પણ સહજ થાય નહીં જ્યાં સુધી એની મૂળ સ્વરૂપની આઈડેન્ટિટી થાય ત્યાં સુધી એ સહજ થઈ શકે નહીં. એટલે જ્ઞાન નહોતું ત્યારે વ્યવહાર આત્મા હતો. બરાબર. અને એ વ્યવહાર આત્મા નવી પ્રતિષ્ઠા કરતો હતો. ડિસ્ચાર્જ આત્માની સામે. ડિસ્ચાર્જ આત્મા એ દેહ જોડે કનેક્ટેડ ભોગવટો કરાવે તે. બધી ક્રિયાઓ કરાવે તે ભોગવટો કરાવનારો અહંકાર એ ડિસ્ચાર્જ અહંકાર છે. કારણ કે બધી ક્રિયાનું પરિણામ ભોગવટો છે, સફરિંગ. બરાબર. હવે એમાં આ વ્યવહાર આત્મા અજ્ઞાનતાથી એકાકાર થઈને નવું પ્રોજેક્ટ કરતો હતો, એટલે નવી પ્રતિષ્ઠા કરતો હતો. હવે એ આ મૂળ જગ્યાએ પ્રાપ્ત બેસી જવાથી હવે એ જાગ્રત થઈ ગયો, પુરુષ ભાવને પામ્યો. બરાબર. એટલે હવે પુરુષાર્થ કરે છે. પરમાત્મા થાય છે, પણ હવે વ્યવહાર તરીકે એની આઈડેન્ટિટી નથી રહી. હું કીર્તિબેન છું ત્યાં સુધી એ વ્યવહાર કહેવાય. બરાબર, રાઈટ. પણ અંતર્મુખ થયો એટલે હવે ભગવાન ના પક્ષ નો થયો, એટલે એની અંતર યાત્રા ચાલુ થઈ. એટલે ઘણી વખત જે રાગ દ્વેષ, એટલે એ સહજ થાય, એ સહજ થાય તો પછી કીર્તિમેન સહજ થાય. જે દાદા સહજ થયા કેવી રીતે? કારણ કે દાદાનો એ આ સહજ થયો માટે બહુ કષ્ટ કરીને બહુ માર ખાઈને સરળ થયેલા છે. અને આપણને જ્ઞાન મળ્યું એટલે જ્ઞાન થી આખું આપણે સહજતા આવે. જોઈ જોઈને એમણે તો પોતે કેટલું બધું એને શું કહીએ, સાક્ષી ભાવે રહી 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 રહીને કેટલું બધું નિરીક્ષણ કર્યું. અને ચોખ્ખું કરતા કરતા કે મેં કેટલા અવતાર ચોખ્ખું કરતો કરતો આવ્યો છું, તે હવે સીધો થયો છું કે એટલે હવે કોઈ મને વાંકો કરવા માંગે તો હું થઈ શકું નહીં. હવે કે બહુ માર ખાતો છું, હવે માર ખાય એવી નહીં. હજુ ઘણી વખત રાગ દ્વેષ થઈ જાય છે, એટલે ધેટ મીન્સ કે હજુ રાગ દ્વેષ નથી, ઓળખાતું નથી. ઓળખાતું નથી. હા, તમારો છોકરો ને બહારનો છોકરો ખબર ના પડે તમને? હા, પડે. એ તો તરત ઓળખી લો છો. હા, ખબર પડી. હજુ ધ્યાન આવ્યું રહે છે કે આ બધા સ્વાધ્યાય, આપણો આ સ્વાધ્યાય થઈ રહ્યો છે. આપણી સમજણ વિકાસ થતી જાય છે, સમજાતું જાય છે, તેમ આપણે ઠરતા જઈએ છીએ. એટલે મહાત્માઓ કીર્તિબેન, એટલે તો આપણે બાળકોને શું કરાવીએ છીએ, આપણે બાળકોને કરાવીએ છીએ, આપણે કરવા જેવું છે. બધાએ, મહાત્માઓએ, મહાત્માઓએ એ બિચારાઓ શોધી શોધીને કાઢે છે રાગ દ્વેષ ક્યાં થાય છે દરરોજ. એટલે એ જયારે જયારે ચોખ્ખું થતું જશે એટલે એમ ત્યારે જે આત્મા સહજ થયો ને થતો જાય છે. જો આજે શું થાય છે,
કોઈ પણ પરિસ્થિતિમાં ગમતું આવે છે યા ના ગમતું આવે છે. ગમતું ગમતું સારું છે ને ના ગમતા ને ધકેલ ધકેલ કરીએ છીએ. એટલે હવે ગમતું આવે તો દાદા એને બેલેન્સ કરવા માટે કે ના ગમતું કરવા, અને ના ગમતું આવે એને ગમતું કરવા. હવે ના ગમતું આવે ને ગમતું કરવું સહેલું છે, તો ગમતું ને ના ગમતું કરવું કઈ રીતે, તો એ વિજ્ઞાન થી જ પોસિબલ છે. કે એ સુખ આવીને જતું રહેવાનું છે, પણ આપણું શાશ્વત સુખ કાયમ રહેવાનું છે. એટલે એ પાંચ ઇન્દ્રિયોને લપમાં પડવા જેવું નથી એમ. એટલે પોતાનું એક ઇનડિફરન્સ ઉભું થાય છે, ઉદાસીન ભાવ ઉભો થાય છે, અને ઉદાસીન ભાવ પછી વિતરાગતામાં શું કહેવાય પરિણામે છે. સમજ્યો? ઉદાસીન થાય એટલે પેલા મોઢું ફરી જાય, પોતાને ખબર પડી ગઈ છે કે હવે આમાં સુખ નથી, પણ આગળનો ધક્કો માન્યતા બહુ પાવરફુલ છે એટલે ફરી ફરી એમાં જંપલાવે, એમાં જંપલાવે. એટલે એ પ્રોસેસ છે, એનો ટાઈમિંગ છે. એ ટાઈમિંગ આવે ત્યાં સુધી આપણે ઉદાસીન ભાવે રહેવાનું. પણ ઉદાસીનતા એ બહુ ઊંચી દશા છે મહાત્માઓની. એ જાગૃત થયા પછીની ભૂમિકા છે કે જેમાં એ ઉદાસીનતા મોઢું ચડેલું નથી હોતું, એમાં પ્રસન્નતા હોય છે, પણ ભાર સાથેની પ્રસન્નતા હોય છે. ત્યારે દાદાને મુક્તતા સાથેની પ્રસન્નતા હોય છે, કારણ કે છૂટી ગયા છે અને એનો ભાર લાગે છે. છૂટી ગયા છે અને ભાર લાગે છે, અને દાદા છૂટી ગયા છે અને એને ભાર નથી લાગતો. યસ દાદા, આત્મા તરફ થતા જાય છે. એ દાદા આગળ કે છે કે દેહ ની સંપૂર્ણ સહજતા થઈ જાય એટલે ભગવાન. બહુ સરસ, બહુ ટૂંકી યાત્રા છે. હવે દાદા સાથે છે એટલે ઈઝી છે. આપણે જે રોજ જે પ્રતિક્રમણ ઘરની ફાઇલો ના કરીએ ને એના વિશે સંબંધી, તો એ રોજ પ્રતિક્રમણ કરીએ ને તો એ વખતે આપણને એવું લાગે કે મારી ભૂલ છે, પછી પાછું ફરીથી પાછું એ થતું જાય, એમની ભૂલ દેખાતી જાય. તો આ આવું છે ને, ચાલે જ રાખે છે. પણ મારે પ્રશ્ન એ પૂછવો હતો કે એ આપણે એવું ના થાય એના માટે આગળથી કઈ કરી શકીએ? રોજ આપણે ઘરની વ્યક્તિ હોય, રૂટિનના વ્યવહારમાં આવતું હોય, તો કે રોજ આપણે ભૂલ થાય સાફ કરતા જઈએ. જેમ આપણે જમતા હોય અને રોજ નથી વાસણો સાફ કરતા, બધા થાળી વાટકા ચમચી હોય થાળી વાટકા રોજ સાફ કરી નાખવાના. એવું છે, જમતા હોય એટલે થાય, કારણ કે હજુ પૂરેપૂરું થયું નથી. એના આધારે શું થશે કે પૂરેપૂરું થઈ જશે, જયારે સંપૂર્ણ ભૂલ રહી થઈ જશે આપોઆપ પ્રતિક્રમણ પણ જતા રહેશે અને બધું જતું રહેશે, સમજાય ને? પણ હજુ આપણે કેવું છે કે આપણે આગળ વાત કરીને કે હજુ આપણે ઇન્ટર ગવર્મેન્ટ છે, એટલે મતલબ અંદર અને બહાર, અંદર ને બહાર બે રીતનું વ્યવહાર ચાલુ છે. ધીરે ધીરે જેમ કરતું એ આવતું જશે, એમ કહી આવશે કે ધીરે ધીરે પછી ભૂલ રહી થતા જઈશું.
અત્યારની આ પ્રોસેસ છે એમાં ધીરે 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 હવે કેવું હશે કે હવે પ્રતિક્રમણ હોય પણ કેવા હોય પેલા જે ભૂલો થતી હતી એ ધીરે ધીરે હવે ઘટતી જશે શું થતી જશે કારણ કે એના પક્ષમાં રહ્યા નહીં ને એના આધારે એ ધીરે 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 ઘટતી જશે અને પછી જેમ જેમ જાગૃતિ વધતી જશે પછી એક સ્ટેજ એવો આવશે કે ધીરે ધીરે ભૂલો પણ ઓછી થતી જશે સમજાય ને એટલે કે અત્યારે કેવું હોય પેલા 100 હોય તો એમાંથી 80% ભૂલો થતી હોય પછી ધીરે ધીરે 70 થાય 60 થાય 30 થાય એમ કરતા 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 ધીરે ધીરે ઓછી થતી જશે સમજાય ને એટલે ધીરે ધીરે કરીને ઓછી ઓછી થવા તરફ જ છે આપણે અને જેટલો નિશ્ચય કરીશું એટલી 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 ભૂલો એટલે જાગૃતિ જેટલી જેટલી રાખીશું એટલી એટલી ભૂલો આપણી ઓછી થતી જશે એટલે લાઈટ વધારવાની જરૂર છે ભૂલો ઓછી કરવા માટે શું કરવું પડે લાઈટ વધારવું પડે લાઈટ એટલે શું કે જાગૃતિ વધારવી પડે જાગૃતિ વધારવા માટે શું કરવું પડે કે એની ઉપયોગની ગોઠવણી રાખવી પડે શું કરવું પડે ગોઠવણી હા ઉપયોગની ગોઠવણી હા એટલે એ ગોઠવતા જઈશ એમ કરતા 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 શું થશે તમે સમજો જ્યાં કામ કરતા હોઈએ તારે એક વખત કોઈ એક વસ્તુ થી કે ગમે ત્યાંથી કઈ પણ નુકસાન થઈ ગયું તો બીજી વખત આપણે શું કરીએ છીએ નુકસાન થવા દઈએ ઓછું થવા દઈએ એ બે જાગૃતિ વધી જ જાય છે ને પણ આ નુકસાન જેવું લાગતું નથી એના આધારે શું થાય છે કે રિપીટ થયા રાખે છે સમજાય ને આ ભૂલો રિપીટ કેમ થાય છે કારણ કે નુકસાન જેવું લાગતું નથી જેટલું જેટલું નુકસાન જેવું લાગશે એટલું એટલું ધીરે ધીરે કરતા એ ઓછું થતું જશે સમજાય ને દાદા ભગવાન કહેતા હતા એક મિનિટ સામસામે ક્રોસ થાય તો એ નુકસાન તો ખબર પડે છે તમે કયા નુકસાનની વાત કરો છો એટલે સામસામે ક્રોસ થાય એટલે કઈ બી આપણી ભૂલ થાય તો બે જણનું ઓ તો ત્યાં મારો આનંદ જતો રહ્યો શું થયું નુકસાન એટલે શું થયું કે મારું સુખ અંતર અંતરાયું ખ્યાલ એ મોટામાં મોટું નુકસાન થયું આપણને કે મારું જે સુખ શુદ્ધાત્માનું જે સુખ હતું એ શું થયું કે આ ભૂલને લીધે શું થયું અંતરાઈ ગયું સુખ આવ્યું નહીં એ મોટામાં મોટું નુકસાન છે સમજાય ને તો કે એ નુકસાન જેટલું જેટલું આપણને સમજાતું જશે એટલું એટલું ભૂલો આપણને ઓછી થતી જશે સમજાય ને કે મારું જે સુખ હતું ધીરે 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 કરીને પેલા દેહમાંથી સુખ લેતા હતા ધીરે ધીરે કરીને નિરાલંબ સુખ એટલે આત્માના સુખ તરફ આપણે આગળ વધતા જઈએ છીએ એટલે જેટલું જેટલી એની કિંમત વધતી જશે એટલે એટલે આ રિલેટિવની બધી ભૂલો ને બધું ઓછું થતું જશે સમજાય ને હા એ જ મોટું નુકસાન છે ને તો બીજું કયું નુકસાન આપણે ના મને તો પેલું વ્યવહારનું જ નુકસાન લાગે એ જ બધાને દેખાય છે અત્યારે હા એટલે આપણે વ્યવહારનું નુકસાન લાગે કે પેલાને રૂપિયાની કિંમત એટલી ગણી છે આપણે શું કરી છે ઉપયોગની કિંમત ગણી નથી એટલે જેટલી જેટલી ઉપયોગની કિંમત ગણાશે કે આ ઉપયોગ એ વસ્તુ શું છે કે આગળ મને કામ લાગશે આ 100 રૂપિયા તો કેવું છે કે ભાઈ તમારે એટલી જ વસ્તુ થોડુંક કામ લાગી જશે પણ આ વસ્તુ કેવું છે આપણને જે જ્ઞાન આપ્યું છે કે એની દ્રઢતા જેટલી જેટલી થતી જશે એટલું આગળ મને કામ લાગતું જશે મારો એનાથી પરમાર્થ પૂરો સંધાશે આખો સમજાય ને એની કિંમત હવે કરવા જેવું છે સમજાય ને જય સચ્ચિદાનંદ એક દાખલો આપતા હતા એટલે વાત કરી સત્સંગમાં કે આપણે એક આખા દિવસ દરમિયાન આપણે શું થાય છે તો કે એક સોનીનો વેપારી હતો ને સોનીનો વેપારી એવું લોકડાઉન આવ્યું હશે એટલે એને શું થયું તો કે ભાઈ લોકડાઉન આવ્યું છે અને બધી દુકાનો બંધ થઈ ગયેલી એટલે બધી કામકાજ બંધ કરીને એને એમ થયું કે ચાલો હું શાકભાજીનો ધંધો કરું શું કરું શાકભાજીનો ધંધો કરું શાકભાજી લઈ આવ્યો 1000 રૂપિયાનો હવે શાકભાજી તો કેવું કે હાથ પડે એટલે બગડી જાય અને આ બાજુ સોનીની દુકાન હતી તો એ શું કરે કે સોનીની દુકાન બેસવાની જગ્યાએ શું કરે શાકભાજી દુકાને આખો દિવસ બેસી રહે અને શાકભાજી વેચે તો શું થાય સાંજ પડે શાક બગડી જાય શાક બગડી જાય નુકસાન જ થાય ને એને નુકસાન શેમાં થાય વધારે
શુદ્ધાત્માની સીટ પર બેસીશું ને તો ફાયદો ધીરે ધીરે ખાલી થોડો ટાઈમ બેસો ને તો બી કેટલું કમાણી થઈ જશે. એના બદલે આપડે આખો દિવસ ક્યાં બેસીએ છીએ? શાકભાજી લારીએ બેસીએ. હા, ત્યાં નહીં બેસવાનું, આપણે સોની દુકાન પર બેસવાનું, સમજ્યા ને? એટલે શુદ્ધાત્માની સીટ પર બેસીશું એટલે ધીરે ધીરે શું થશે, લાભ જ લાભ છે. પણ આપણને એમ થાય કે અમારા સરસ શાકભાજી લાયેલા બગડી જાય 1000 રૂપિયાનું. હવે 1000 રૂપિયા શાકભાજી બીજા કેટલી કમાણી થાય તમારે? 50 રૂપિયા માળ મળે. અને પેલી સોની દુકાને તમે થોડું બી વેચો ને તો કેટલું નીકળી જાય આખા દિવસ નું, કે આખા મહિના નીકળી જાય, એવું છે. સમજાય ને? ભૂત વળગેલું જ હોય છે. એ તો હોય જ છે એમ કઉ છું. અને હોય ને, અને તમે સાચા જ હોય છો ને, એટલે એટલે નાની ઉંમર માં ઝઘડો નથી કરતા, વચ્ચેની ઉંમર થી ને પછી છેક છેલ્લે લગી કકડાટ ને કકડાટ જ કરે. કશું આવડતું નથી તમને, આટલું બધું શીખવાડ્યા પછી પણ કશું શીખ્યા નથી, અને તમારે શીખવું જ નથી એમ કરીને, અને પછી મમ્મી ને બ્લેમ કરે, તમારી મમ્મી એ તમને શું શીખવાડ્યું કરી, નથી હોતું એવું. અને પછી કહો છો કે પ્રતિક્રમણ કરું છું, એટલે આ જે માન્યતા જે છે ને બહુ ઘર કરી ગયેલી છે. આ માન્યતા બહુ સ્ટ્રોંગ છે, બહુ ઘર કરી ગયેલી છે કે હું સાચી છું, મારી ભૂલ એકુએ થાય નહીં, બતાડો મને, શોધી કાઢો મારી ભૂલ. હવે આ બિલીફ સાથે માથામાં ફરતા હોય તો પછી સામા દોષિત નહીં દેખાય તો શું દેખાય? અને બીજું છે ને, આમ કહીને પોતે પોતાનો હાથ ઉપર રાખે છે, પોતે પોતાનું પલડું ઉપર રાખે છે. ખબર પડી? હા, બચાવવાની કોશિશ કરે છે. એને કરે બચાવ નહીં, પલડું ઉપર રાખે છે, તમને કોઈ કહી શકે નહીં. અને બીજું પાછળથી કહી પણ દીધેલું, એમાં તમારે મને કશું કહેવાનું નહીં. હા, મેં સાંભળેલું છે એટલે કહું છું. જીવન ગયેલું હોય ને તે બહુ ટેસ્ટિંગ માંથી ગયેલું છે, એટલે તમે વ્યવહારમાં તમારી ઘણી બધી ચોકસાઈ હોય. અને ભાઈઓનું જે છે તે બહેનો સાચવી લેતા હોય, નાના હોય ત્યારે મમ્મી સાચવી લેતા હોય, મોટા થાય એટલે થોડા પછી બહેનો સાચવી લેતા હોય, હોય તો નહીં તો પછી છેલ્લા એમના ધર્મ પત્ની આવે ને તે સાચવી લેતા હોય, ઘણું બધું સાચવી લેતા હોય. એટલે હવે પછી જરા પછી ઉંમર થાય એટલે પછી બધું થાય ને બધું. તમે આટલું બધું નહોતું કર્યું, આ નહોતું કર્યું, બધું બધી ગણતરી સાથે ટાઈમ સ્પેસ પ્લેસ બધું ઇન્ફોર્મેશન સાથે આટલું મોટું લિસ્ટ કાઢે, પંચાંગ કાઢે, હોય એની ટાઈમ રેડી. એ હાર્ડ ડ્રાઈવ કોઈ દિવસ ક્રેશ થતી જ નથી. હાર્ડ ડ્રાઈવ ખબર ને, હાર્ડ ડ્રાઈવ ક્યારે ક્રેશ થતી જ નથી, એની ટાઈમ ઇન્ફોર્મેશન અવેલેબલ. હવે આમાંથી નીકળવાનું છે. હવે આપણે પ્રકૃતિની સેફ સાઈડ નથી ખોડવાની, આત્માની સેફ સાઈડ ખોડવાની છે. પ્રકૃતિની સેફ સાઈડ માટે સારી વાત હતી, પણ આપણે આત્માની સેફ સાઈડ કરવી છે. અને બધા પ્રેમ સ્વરૂપ થવું છે, આ રીતે પ્રેમ સ્વરૂપ નહીં થવાય જવાય. કારણ કે જે સતત બીજાને દોષ દેખાડે એ તો બુદ્ધિ બહુ શાર્પ નથી થયેલી હોતી, ધાર કરવાની જરૂર જ નથી, કાયમ ધારમાં જ ધારદાર જ છે. બરાબર નહીં એવું? એ એ દીપક એટલે આ પ્રકૃતિ પડે કે આ પ્રકૃતિમાંથી નીકળવાનું છે એમ કહેવા, ખબર પડી? એને હવે
સામાન જો તમારી એ સ્ટ્રેન્થ છે પણ તમારી જે વીકનેસ છે ને તે તમારે એ પત્તું ખોલવું જ નથી તમારે તમારી જે વીકનેસ છે ને તમારી એ પત્તું તમે ખોલી શકો નહીં બહુ અઘરું છે પત્તું ત્યારે ભાઈનું પત્તું એ ઢાંકી નથી શકતા એમનું પત્તું ખુલ્લું જ છે એની ટાઈમ ઓપન કોઈ પણ વાંચી શકે એની એની ટોમ ડિક અને હેરી કે ને વાંચી શકે એટલે તો જ્યારે ત્યારે પકડાય જ જાય અને પછી એ હાથે ઊંચા કરી નાખે કાને પકડી લે કે ભાઈ સોરી અને આવું સેમ બીજું બી એક છે આપણે નિશ્ચય કર્યો હોય ને કોઈ વસ્તુનો તો જ્યારે બોલીએ ને ત્યારે વાણી બી ફરી જાય સામે કોઈ હોય ને એટલે મેં નક્કી કર્યું હોય કે હું સોરી કહી દઈશ પછી સામે આવે ને ત્યારે પાછું સોરી નીકળી ના શકે નીકળે તો આમ બીજું જ કહીશ એમ ના સોરી કેમ નથી નીકળતું કારણ કે તમારું પલડું નીચે પડી જાય ને હા એવું નીચે પડવા ના દે બુદ્ધિ પડવા જ ના દે કારણ કે હમણાં હું પાડીશ તો પછી કઈ બીજું કઈ લાવીને મને વધારે દબાવશે બીજું કઈ લાવીને દબાવશે એટલે મારે નહીં મારે કોઈ કોઈ સ્કોપ આપવાનો જ નહીં નો વે અને એનું કન્વિક્શન બહુ સ્ટ્રોંગ છે કન્વિક્શન એટલે કન્વિક્શન એની ખાતરી પાકી છે આમ જ કરશે આમ જ કરશે આજ લગી મારી જોડે આમ જ થયું છે એટલે હવે આપણે પ્રકૃતિનું રક્ષણ નથી કરવું આત્માનું રક્ષણ કરવું છે તો ધીમે ધીમે આખો અભિપ્રાય બદલાશે ને કહેવાનું બંધ થશે આજે અંદર અંદરથી એમ બહુ અંદરથી એમ થાય કે કહી જ નાખું કીધા વગર ચાલશે જ નહીં નહીં કહીશ તો પછી મારી મારું કઈ બતાડશે પછી એટલે મારું કઈ ખુલ્લું થાય એનો સ્કોપ આપવાનો જ નહીં બધા પેલા કે ને એટેક બધા તીર એટલા બધા મારવાના કે સામે વાળાને પેલા ને કઈ કશું કરવાનો સ્કોપ જ આપવાનો નહીં એવું નથી હોતું સમજાયું એટલે આ પ્રકૃતિમાંથી આપણે નીકળવું છે ત્યારે તમારા ઘરમાં તમને એ શાંતિ રહેશે નહી તો એ અંદર રહ્યા જ કરશે ખબર પડી હવે મારે કોઈની ભૂલ જોવી નથી મારે મારી જ જોવી છે કારણ કે મારી જ છે બીજા કોઈની નથી હોઈને નથી જોવાની એમ નથી નથી અને એ નથી જોવાની કારણ કે નથી આ તો નથી અને જુએ છે ને બધી સાબિતી અંદર આપનારા બેઠા છે ખબર પડી એ રીતે તમારે કે ને ઘરમાં તમારો ડાબો પગ કહેવાય કે જમણો પગ કહેવાય જમણો ખબર નહી બહેનો નો ડાબો પગ કહેવાય કે બહેનો નો ડાબો પગ કહેવાય કે જમણો પગ કહેવાય ના એમ ડાબો કહેવાય હા પુરુષ નો જમણો હોય સ્ત્રીઓનો ડાબો હોય હવે ડાબો પગ તો તમે ડાબા પગ ની જવાબદારી ના પામવાની પછી જમણો પગ હોય એવી રીતે તમે કરવા જાવ તો પછી શું થાય એમના માટે પગ મૂકવાની જગ્યા રહી પછી એ પડી નહીં જાય તો શું થાય પછી તમે કહો કે ચાલતા નથી સીધા તમે સમજાયું હા સમજાય ડાબો ડાબાનું કામ કરે તો જમણાને જમણાનું કામ કરવાનો સ્કોપ રહે બરાબર પણ હું જ ચાલુ છું મારા લીધે ચાલે છે તમે શું કર્યું આ બધું અંદરથી નથી થતું થાય છે ત્યારે એ બી ખબર પડે બેસીને બહુ સ્વાધ્યાય કરવાની જરૂર છે આપણે હવે પ્રકૃતિનું રક્ષણ નથી કરવું પ્રકૃતિના રક્ષણ કરતા કરતા આપણી સ્થિતિ આવી છે તો એમાં ફાયદો શું કર્યો નુકસાન જ છે અને તમારું તું જે અંદર છે ને એ તો વેલ પ્રોટેક્ટેડ રાખેલું જ છે એને ઓપન કર્યું નથી સમજાયું હા એટલે એનો વંદન આવે શક્તિ માંગ્યા કરો દાદા દાદા કરતા જાઓ એની મેળે
આ જેટલું ઓછું વપરાય ને એટલું સારું. પેલું કે ને આંખ આગળ આડા કાન કહે છે ને, શું કે છે તમારે બોલવાનો વારો જ નહીં યાર. પણ આ તો આમ લાંબા કાન થઈને સાંભળે અને પછી બરાબર પેલું કે ને અહેવાલ આપે ને, ટાઈમ અને ડેટ રિપોર્ટ આપે તેવું પછી આપે, સમજાય. આ બધી પ્રકૃતિની ઝીણવટમાંથી નીકળવાનું છે, એ બધી ઝીણવટ પોતા માટે રાખવાની છે, એ ગણતરી બીજાના પર રાખતા હતા. કારણ કે પોતે પોતાનું રક્ષણ કરવું હતું, એ બહાર બરાબર છે, પણ હવે અહીંયા એ રક્ષણ કામનું નથી. કકડાટ કરાવે, આપણને પ્રગતિ કરવા ના દે, આપણી ભૂલ ખુલ્લી કરવા ના દે, તો તેને શું કરવું છે મારે? ખ્યાલ આવ્યો? જો આ બધી વાતમાં તમને એમના માટે વિનય કેટલો આવે, બહુ મોટો પ્રશ્ન છે. અને જ્યાં વિનય નથી ત્યાં વ્યવહાર તો વ્યવહાર પણ નથી, મોક્ષ ની વાત તો કરવાની જ નહીં. એટલે ધીમે ધીમે કરીને આ આખી કેળવવાની છે આપણે. એની સામે એ વિનય માટે શું બેલેન્સ માં મૂકવું એની સામે? ઉપકાર જોવાનું. શું ઉપકાર? ઉપકાર. હા જો તમારા ઘેરથી તમને એમના ઘરે લઈ આયા ને, એટલો મોટો ઉપકાર કહેવાય. એ ઉપકાર નો પ્રતિ ઉપકાર આપી શકાય એવું છે કોઈ પણ રીતે? એટલે કહેવાનું શું કે આ જ્ઞાન થકી આપણી દ્રષ્ટિ આપણે એવી સારી રીતે કેળવી શકીએ કે જેનાથી આપણું આપણો ઉપકારી ભાવ વધતો જ જાય. પછી આપણો કરેલો ઉપકાર ની ગણતરી આપણે ક્યારે કરીએ જ નહીં, સમજાયું? અને એ ઉપકારી ભાવ રહે તો વિનય અને આ જ્ઞાન ની સમજણ થી વ્યવહાર થી વિનય આવે, વિવેક આવે. સોરી, આ સમજણ થી જે વિવેક ચુકાય છે તે વિવેક આવશે. જ્ઞાન ની સમજણ થી આજ્ઞા ની ગોઠવણી થી વિનય થી પરમ વિનય લગી જવાશે. આજે વ્યવહાર વિવેક ચુકાય છે. આપણે શું કહીએ? તમે બોલો છો એ જ તમારી હસ્તી નથી. તમારી તમે અંદરથી શું છો એ તમારી હસ્તી નથી. ઘરમાં તમારી હસ્તી બહારે કરી નથી. તમે અંદર શું છો, કેવા છો, કેવી રીતના છો, એ તમારી હસ્તી છે. હવે એ હસ્તી તમારા છોકરાઓ બાળકો તમને જુએ છે, તમારી સાથે રહે છે, તો એની ઇમ્પ્રેશન એમના પર કેવી પડે? એટલે તરત તમને આ ખબર પડે, હું બહુ મોટી ભૂલ કરી, ફેરવી નાખો, ચલો પત્તું ફેરવી નાખો, હવે આ નહીં જોઈએ, તો તરત ફરી જશે. એટલે જાતિનો ભાગ જે છોકરાઓને મળે છે ને સંસ્કાર નો, તે મધર થકી મળે, ફાધર થકી તો કુળ મળે છે. એ બહુ મોટી વાત છે. એટલે કે સંસ્કાર તો મધર થકી જ મળે, ગમે તે હોય. છોકરાઓ સંસ્કારિત થાય છે મધર થકી જ. તીર્થંકર પરમાત્માને પણ સંસ્કાર એમના મધર થકી જ મળે છે. દાદા ભગવાનના માતૃશ્રી માટે આપણે બધા કેટલા બધા દાખલા નહીં આપે. એટલે એ સ્ટ્રેન્થ ને પકડવાની, એ સ્ટ્રેન્થ ને સ્ટ્રેન્થન કરો, મજબૂત કરો. બીજી બધી બાબતને લક્ષ આપવાનું નથી, કે જે આપણો વિવેક પણ ચુકાવે આપણને, એ સમજણને શું કરવું. ખ્યાલ આવી ગયો? એટલા માટે દાદા કીધું છે કે વ્યવહાર સમજે અને વ્યવહારની જ પ્રોપર સમજણ જો મળી જાય ને તો જ્ઞાન એમને એમ ખુલ્લું થાય એવું છે. અને સાથે આપણને જે આ સત્સાધનો આપેલા છે ને,
એમાં જ્ઞાન જ મુકાયેલું છે, એ બધો વ્યવહાર ચોખ્ખો કરશે અને આપણને જ્ઞાન ને છેક બારણે લગી લઈ જશે. આખી આખી એ વ્યવહાર સુધીનો આખો માર્ગ આપી દીધો છે. એક એક નવ કલમો નું તમે વિચાર કરો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. અરે પેલી વાત તો જે પ્રાતવિધિ છે ને, તમે એનું વિચારો કે શું આપ્યું છે. આખી બાઉન્ડ્રી બાંધી દીધી વ્યવહાર ને નિશ્ચય ની, નિશ્ચય નું લક્ષ આપી દીધું કે આ મારું ગોલ છે, આ મારું લક્ષ છે, અને વ્યવહાર ને બાઉન્ડ્રી આપી દીધી. વ્યવહાર બાઉન્ડ્રી માં આવે નહીં ને ત્યાં સુધી નિશ્ચય પ્રાપ્ત જ ના થાય. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગત ની કોઈ પણ વિનાશી મને ખપતી નથી. એ આપણી પાસે બોલાઈ બોલાઈ ને શું અંદર શું દવા કરી દીધી છે ને આપણને ખબર જ નથી. અને રોજ સવારે પહેલું આ જ ચિત્રામણ થાય છે. એ રીતે છે. નમો વિતરાગાય. નમો. હેલો. ઓકે દીપકાનજી. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવક પણાસણો. સૌ પાવક પણાસણો. મંગલાણમ ચ સૌવેસિં. મંગલાણમ ચ સૌવેસિં. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.